એટીએમમાં રૂપિયા સુરક્ષિત નથી. શું ઉંદર એટીએમમાં જઈને ચલણી નોટોને નુકસાન પહોંચાડી શકે છે? સોશિયલ મીડિયામાં આજકાલ આ સવાલની ખૂબ જ ચર્ચા થઈ રહી છે, તેમજ અમુક તસવીરો પણ ખૂબ જ શેર થઈ રહી છે કે જેમાં ભારતીય ચલણી નોટના ટુકડા એક મશીનમાં જોવા મળે છે. ત્યારે શું છે એટીએમ પર ઉંદરની સર્જિકલ સ્ટ્રાઇકનું સત્ય? જુઓ આ રિપોર્ટ. સોશિયલ મીડિયામાં એટીએમની સુરક્ષા પર સવાલ. શું ઉંદર એટીએમમાં જઈ નોટને નુકસાન પહોંચાડી શકે? સોશિયલ મીડિયામાં વાયરલ તસવીરનો દાવો. વાયરલ તસવીરમાં ચલણી નોટના ટુકડા. દાવો છે કે આ ચલણી નોટ એટીએમમાં મૂકવામાં આવી હતી. શું છે વાયરલ તસવીરની હકીકત? સોશિયલ મીડિયામાં આજકાલ અમુક તસવીરો ખૂબ જ શેર થઈ રહી છે અને એક આશ્ચર્યજનક દાવો કરવામાં આવી રહ્યો છે. આ તસવીરને શેર કરી દાવો કરાઈ રહ્યો છે કે એટીએમમાં ઉંદરોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી, એટલે કે આ ચલણી નોટને ઉંદરોએ એટીએમમાં ઘૂસી નુકસાન પહોંચાડ્યું છે. અને આ દાવા સાથે ચાર તસવીરો શેર કરવામાં આવી છે જેમાં ચલણી નોટના ટુકડા જોવા મળે છે. ત્યારે શું છે વાયરલ તસવીરની હકીકત, તેમજ જે દાવો થઈ રહ્યો છે તે કેટલો સાચો છે? સોશિયલ મીડિયામાં આ તસવીરોને શેર કરી અવનવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે તો ઘણા આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. વિશ્વેશ્વરે તસવીરો પોસ્ટ કરતા લખ્યું સૌથી અમીર ઉંદરો, તો વાયરલ વોટ્સએપ મેસેજમાં લખવામાં આવ્યું ઉંદરે કરી સર્જિકલ સ્ટ્રાઇક. આમ વાયરલ તસવીરોને પગલે ઘણાના મનમાં ડર પણ ઘર કરી ગયો છે કે શું હવે તેઓ જ્યારે એટીએમમાંથી રૂપિયા ઉપાડશે તો તેમને રૂપિયાના ટુકડા પણ મળી શકે છે? જરા વિચાર કરો કે તમે એટીએમ માંથી મોટી રકમ ઉપાડવાનો વિચાર કરો અને જો તમને આ રીતે રૂપિયાના ટુકડા મળે તો? આ સવાલ વાયરલ તસવીરના પગલે થઈ રહ્યો છે, ત્યારે એટીએમ સામે સવાલો ઉઠાવતી આ તસવીરનું સત્ય શું છે તે જાણવું જરૂરી હતું. આખરે અમે વાયરલ તસવીરોની તપાસ હાથ ધરી, જેમાં સૌ પ્રથમ તસવીર પર નજર કરીએ તેમાં ચાર ખાના જોવા મળી રહ્યા છે જેમાં રૂપિયા 2000 અને 500ની નોટના ટુકડા છે. મશીન જોતા દાવો કરાવશે કે આ એટીએમ છે. વાયરલ બીજી તસવીરમાં 2000 અને 500 રૂપિયાની નોટ બે ખાનામાં મૂકી છે. એમાં એ જ લીલા રંગની ક્લિપ જોવા મળી રહી છે જે અન્ય તસવીરમાં પણ જોવા મળે છે. વાયરલ ત્રીજી તસવીરમાં પણ રૂપિયા 2000ના ટુકડા જોવા મળે છે, તેમજ ડાબી બાજુએ એક 2000 રૂપિયાની આખી નોટ જોવા મળે છે. ત્યારે આખરે વાયરલ ચોથી તસવીર બતાવી દઈએ કે જો કોઈ એટીએમ નહીં પરંતુ તિજોરી કે કબાટના અંદરનો ભાગ હોય તેવું લાગી રહ્યું છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું ન હતું કે આ એટીએમની તસવીરો છે કે નહીં. જે રૂપિયાના ટુકડા છે તે ઉંદરોએ કર્યા છે? વાયરલ તસવીર ક્યાંની છે? આ સવાલો સાથે અમે વધુ તપાસ હાથ ધરી. વાયરલ તસવીરોની તપાસ કરવા માટે અમારા સંવાદદાતાએ મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી જનક રાવલ સાથે મુલાકાત કરી અને તેમને વાયરલ મેસેજ તેમજ તસવીરો બતાવવામાં આવી. જનક રાવલે પણ વાયરલ તસવીરોની યોગ્ય તપાસ કરી અને શું કહ્યું આવો સાંભળીએ. એટીએમમાંના રૂપિયા ઉંદરડા કાતરી ખાય એવું તો અમારા ધ્યાનમાં આજ સુધી ક્યારેય આવ્યું નથી. અને જે રીતે એટીએમઓ સુરક્ષિત છે એ જોતાં લાગે છે કે ઉંદરડાઓ કાતરી ન ખાય. કારણ કે જો એટીએમઓ ચોરાય છે તો એને લઈ જઈને બહુ ભારે અમુક મશીનોનો ઉપયોગ કરીને જે એટીએમઓની દિવાલ છે તોડી શકાય છે, તો ઉંદરડાઓનું તો શું ગજું. એટલે અમને નથી લાગતું કે ઉંદરડાઓ એટીએમના રૂપિયા આ રીતે કાતરી ખાતા હોય, એવું શક્ય લાગતું નથી. આમ જનક રાવલના જણાવ્યા મુજબ ઉંદરો દ્વારા એટીએમના રૂપિયાને નુકસાન પહોંચાડવું શક્ય નથી. તો આ સાથે તેમણે વાયરલ તસવીરોમાં એટીએમ છે કે નહીં તે બાબતે પણ જણાવ્યું. એટીએમ મશીનો જુદા જુદા પ્રકારના હોય છે, પણ આ જે ફોટામાં વાયરલ જે ફોટો થયો છે એમાં જે ચૂરા ચૂરા દર્શાવવામાં આવે છે તો કોઈ કેબિનેટનો ફોટો એવું લાગે છે, કબાટનો કોઈ પ્રકારના અમુક ડ્રોવર્સ હોય એનો ફોટો લાગે છે. બાકી એટીએમનો આ પ્રકારનો કોઈ ફોટો હોય એવું અમને લાગતું નથી. આમ વાયરલ તસવીરની તપાસમાં જે તથ્ય અમારી સામે આવ્યા છે તે કંઈક આ મુજબ છે. ઉંદરો એટીએમમાં ચલણી નોટને નુકસાન પહોંચાડી શકતા નથી. વાયરલ તસવીરો એટીએમની હોય તેવું સ્પષ્ટ નથી.
આ તસવીરો કોઈ કબાટ કે તિજોરીની હોઈ શકે છે. આમ વાયરલ તસવીરને વધુ સ્પષ્ટ કરવા અમે આપને એટીએમની અંદરનો એક વિડીયો બતાવી દઈએ કે જેમાં એટીએમમાં અલગ અલગ ખાના હોય છે, જેમાં રૂપિયા માટે અમુક બોક્સ હોય છે, જેમાં અલગ અલગ નોટ મૂકવામાં આવે છે. તેમજ ઉપરની બાજુએ નજર કરીએ તો ત્યાં સ્ક્રીન હોવી જોઈએ, તેમજ પ્રિન્ટ નીકળે તે માટેનું મશીન તેમજ પ્રિન્ટના કાગળનો રોલ પણ મૂકવામાં આવે છે. પરંતુ આમાંનું કંઈ પણ વાયરલ તસવીરમાં જોવા મળતું નથી. આ તસવીરમાં ફક્ત સપાટ ખાના જ જોવા મળે છે. આમ સમજી શકાય છે કે વાયરલ તસવીર કોઈ અન્ય ઘટનાની હોઈ શકે છે, જેને એટીએમ સાથે સરખાવવામાં આવી રહી છે. આમ બીટીવીની પડતાળમાં વાયરલ તસવીરનો દાવો ખોટો સાબિત થયો છે. આ તસવીરો કોઈ એટીએમની ન હોઈ શકે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે આકિબ છીપા, બીટીવી ન્યૂઝ, અમદાવાદ.